નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. યુક્રેનથી પાછા લવાયેલા વિદ્યાર્થીઓને ભારતની કોલેજમાં પ્રવેશ ન આપી શકાય સરકાર. સ્ટેજ પર ફોટો પાડવા માટે રાજ્યપાલે કર્યો સુનિલ છેત્રીને સાઈડમાં, ફેન્સ ભડક્યા. સરકારી કંપનીના શેરોમાં રોકાણકારોને બમ્પર કમાણી, 1 લાખના થયા 92 લાખ રૂપિયા. બંગાળમાં સીએમ મમતા બેનર્જીને ઝટકો, 12માંથી 11 સીટ પર બીજેપીની જીત. રિક્ષા ડ્રાઈવરનું નસીબ ખુલી ગયું, રાતોરાત બની ગયો 25 કરોડનો માલિક. છાવણીમાં જતા મધ્યાહન કર્મચારીઓને હિંમતનગર ગામ્યા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. અંબાજી ગામ પંચાયત દ્વારા મૃત્યુ પામેલી લંપીગસ ગાયનો નિકાલ ના કરાતા બંસી ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા પંચાયત આગળ મૃત્યુ પામેલી ગાય મૂકવામાં આવી. ગાંધીનગર ખાતે વિરોધ કરવા જઈ રહેલી આંગણવાડી બહેનોની ધાનેરા પોલીસે અટકાયત કરી. ધાનેરાના ધારાસભ્યએ બહેનોની મુલાકાત લીધી. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આજરોજ ચારણ ગઢવી સમાજ દ્વારા વિશાળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું. દીવ ભાજપા દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત ગાંધીપરા શમશાન ગૃહમાં પાગળમાં વૃક્ષારોપણ તથા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો. ધાગંધાની સીજી મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે રાહત દરે આંખનો નિદાન કેમ્પ તથા દુખાવાનો કેમ્પ યોજાયો. બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો. કોરોનાના 2 વર્ષના લાંબા ગાળા બાદ નવરાત્રીનું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે અમદાવાદ ખાતે શેખ દાડિયા ધમાલ 2022નું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં દિગ્ગજ ગાયકો અરવિંદ વેગડા, દેવાંગ પટેલ, પહર વોળા, પાયલ વૈદ તેમજ અન્ય કલાકારોના સુર અને સંગીત સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમશે. ગલતેશ્વર મામલતદાર કચેરી સામે નવસર્જન ટ્રસ્ટનો દેખાવ. ચૂંટણી ઢંઢેરામાં આભડછેટ નાબૂદનું નક્કર આયોજન કરે તેને જ મત આપીશું. જિલ્લાના વડાલી પોલીસે મધ્યાહન ભોજન કાર્યકર બહેનોને ગાંધીનગર રેલીમાં પહોંચે તે પહેલા જ ડિટેન કરી. વલસાડ જિલ્લાના રેવન્યુના કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓને લઈને માસ સીએલ પર ઉતર્યા. તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.